વિદ્યાર્થી મિત્રો, પરાસર ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે ધોરણ પાંચમાં વિષય ગણિતમાં પુનરાવર્તનનો ભાગ નંબર ચાર પૂછ્યા હતા આપણે, કે જેમાં 43 નંબરનો પ્રશ્ન પૂછ્યા હતા, કે જેમાં સેમી હોય એમાંથી મીટરમાં ફેરવવાનું. એના આગળના લેક્ચરમાં આપણે મીટરમાંથી સેમીમાં જોયું હતું. હવે તમને ખબર હતી કે સેમીમાંથી મીટરમાં ફેરવવું હોય તો એકના છેદમાં 100 વડે ગુણાકાર કરવો પડે. એકના છેદમાં 100 વડે ગુણાકાર કરવો પડે. અને જ્યારે મીટરમાંથી સેમીમાં ફેરવવું હોય ત્યારે તો કે 100 વડે ગુણાકાર કરવો પડે. ઓલામાં એકના છેદમાં 100 વડે ને આમાં ખાલી 100 વડે. હવે જોઈએ પેલું 800 સેમી. હવે એક 100 સેમી બરાબર 1 મીટર થાય, તમને ખબર હશે 1 મીટર બરાબર 100 સેમી. તો 1 સેમી બરાબર 1ના છેદમાં 100 મીટર થાય, હા કે ના? હવે ઉપયોગ આપણે આનો કરવાનો છે. 1 સેમી બરાબર 1ના છેદમાં 100 મીટર, તો 800 સેમી. એ કેટલા? તો કે 800 ગુણ્યા 1ના છેદમાં 100 મીટર. આઠસો સેમી બરાબર 800 ના છેદમાં 100 મીટર. 0000 કેન્સલ, વધ્યા કેટલા? 8 મીટર. બીજો દાખલો જોઈએ આપણે. તો કે 380 સેમી. હવે 1 સેમી બરાબર 1ના છેદમાં 100 મીટર. 1 સેમી બરાબર 1ના છેદમાં 100 મીટર. તો 380 સેમી બરાબર 380 ગુણ્યા 1ના છેદમાં 100 મીટર થાય, હા કે ના? તો 380 એકા 380ના છેદમાં 100 મીટર. 0000 કેન્સલ, તો 38ના છેદમાં 10 મીટર. હવે છેદમાં 10 હોય તો એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો, તો 3.8 મીટર થશે, હા કે ના? થર્ડ નંબર, ત્રીજા નંબરનો દાખલો જોઈએ આપણે. તો કે 445 સેમી. 1 સેમી બરાબર 1ના છેદમાં 100 મીટર થાય. તો 445 સેમી બરાબર 445 ગુણ્યા 1ના છેદમાં 100 મીટર. 445 એકા 445ના છેદમાં 100 મીટર. તો 445ના છેદમાં 100 છે, તો આપણે 4.45 મીટર પણ લખી શકીએ. છેદમાં જેટલા 0 હોય એટલા કઈ બાજુથી? ડાબી બાજુએથી પોઈન્ટ ખસેડી દેવાના. અહીંયા 2 0 છે તો 2 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો. એના આગળના દાખલામાં 1 0 હતા તો 1 સંખ્યા પછી પોઈન્ટ મૂક્યો. પછીનો, તો કે 4 નંબરનો દાખલો. 9 સેમી. 1 સેમી બરાબર 1ના છેદમાં 100 મીટર. તો 9 સેમી બરાબર 9 ગુણ્યા 1ના છેદમાં 100 મીટર થશે. 9 એકા 9ના છેદમાં 100 મીટર. 9ના છેદમાં 100 એટલે 0.09 મીટર. હવે પછી કીધું છે 600 સેમી.
44 નંબર બરાબર ખાલી જગ્યા મીટર 1 સેમી બરાબર 1ના છેદમાં 100 મીટર તો 600 સેમી બરાબર 600 ગુણ્યા 1ના છેદમાં 100 મીટર 600 ના છેદમાં 100 કેન્સલ મીટરના મીટર 100 મીટર ઓકે હવે આગળ જોઈએ તો કે 45 નંબર 550 સેમી બરાબર 5 મીટર પ્લસ 50 સેમી લખી શકીએ તો કે હા 550 ને આપણે 500 પ્લસ 50 સેમી લખી શકીએ તો કે હા 500 સેમી છે એને મીટરમાં ફેરવી દઈએ અને 50 સેમીને એમના એમ જ રહેવા દઈએ તો 500 ગુણ્યા 1ના છેદમાં 100 મીટર પ્લસ 50 સેમી 0000 કેન્સલ 5 સેમી 5 મીટર પ્લસ 50 સેમી તો 5 મીટર અને 50 સેમી લખી શકીએ આ કે ના 47 નંબર 47 નંબર જોઈએ 47 નંબરમાં તમને શું કીધું છે તો કે 333 સેમી બરાબર 300 મીટર પ્લસ 33 સેમી 333 સેમીને આપણે 300 સેમી પ્લસ 33 સેમી લખી શકીએ તો કે હા 300 સેમી છે અને મીટરમાં ફેરવીએ તો 1ના છેદમાં 100 વડે ગુણી દઈએ મીટર પ્લસ 33 સેમી 300 ના છેદમાં 100 મીટર પ્લસ 33 સેમી 0000 કેન્સલ તો 3 મીટર પ્લસ 33 સેમી તો 3 મીટર 33 સેમી થઈ હા કે ના એની પછી જોઈએ 47 નંબર 444 સેમી બરાબર 4 મીટર પ્લસ 44 તો પહેલું સ્થાન હોય એ કોનું હોય મિમીનું એમએમ પછી સીએમ અને પછી મિનિસ્ટર ઓકે આ 3 સ્થાન તો આને ડાયરેક્ટ પણ આમ લખીએ કે 4 મીટર પ્લસ 4 સેમી પ્લસ 4 મિમી અને આમ પણ લખીએ કે 4 મીટર પ્લસ 44 સેમી ઓકે પછી 48 નંબર જોઈએ
48 નંબર માં તમને 3.50 મીટર બરાબર ખાલી જગ્યા મીટર અને ખાલી જગ્યા સેમી તો 3.50 મીટર છે તો એને આપણે 3 મીટર પ્લસ 0.50 મીટર લખી શકીએ તો કે હા 3 મીટર ને એમના એમ જ રહેવા જોઈએ 0.50 છે એને ગુણ્યા 100 કરી અને સેમીમાં ફેરવી દો મીટર ને સેમીમાં ફેરવવો હોય તો 100 વડે ગુણવા પડે હા કે ના તો 3 મીટર એમના એમ જ 0.50 ગુણ્યા 100 કરો તો ખાલી 50 સેમી આવશે ગુણાકાર નો આવડે તો કરી દો 0.50 ગુણ્યા 100 બે સંખ્યા ત્રણ સંખ્યા છે એટલે 2 0 1 ગુણ્યા 0 એટલે 5 5 1 ગુણ્યા 0 એટલે 0 1 ગુણ્યા 5 એટલે 5 અને 1 ગુણ્યા 0 એટલે 0 બે સંખ્યા પછી પોઈન્ટ હતા બે સંખ્યા પછી પોઈન્ટ મૂકી દીધા એવા કેટલા 50 આવ્યા તો 3 મીટર પ્લસ 50 સેમી તો અહીંયા 50 આવશે અહીંયા 3 આવશે પછી 49 49 નંબર 99 સેમી બરાબર ખાલી જગ્યા મીટર તો 1 મીટર બરાબર 100 સેમી થાય 1 સેમી બરાબર 1 ના છેદમાં 100 મીટર હવે જો 1 સેમી એ 1 ના છેદમાં 100 મીટર હોય તો 99 સેમી એ 99 ગુણ્યા 1 ના છેદમાં 100 મીટર થાય હા કે ના તો 99 એકા 99 ના છેદમાં 100 મીટર 99 ના છેદમાં 100 એટલે 0.99 અથવા તો 0.99 મીટર ખાલી જગ્યામાં શું આવશે 0.99 પછીનો 50 નંબર તો કે 1 મીટર અને 10 સેમી બરાબર ખાલી જગ્યા સેમી તો 1 મીટર પ્લસ 10 સેમી મીટર ને સેમી ફેરવી તો 1 ગુણ્યા 100 સેમી પ્લસ 10 સેમી 100 એકા 100 સેમી પ્લસ 10 સેમી 100 ને 10 100 ને 10 સેમી થશે તો અહીંયા 110 સેમી પછીનો પ્રશ્ન 51 જોઈએ આપણે 51 નંબરમાં પ્રશ્નમાં એવું કીધું છે તમને કે વિદ્યાર્થી વલ્લભી વિદ્યાનગરની શાળામાં થયેલ રમતોત્સવમાં લાંબી કૂદમાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓની વિગત આપેલી છે તેના પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે તો પહેલાં તો આપણે વિદ્યાર્થીઓની વિગત લખી અહીંયા વિદ્યાર્થીનું નામ અને કેટલા મીટર કૂદ્યા સંતુર 3.35 પ્રાસી 4.05 ફૂટ હેલી 4.50 ખુશી 4.55 અમી 3.05 અને 4.55 અમી પછી ચંપા 4.75 અને ભૂમિ 3.00 આ પહેલું છે તો કે પ્રથમ
पास स्थान पर आवेल विद्यार्थीओना नाम जणावो। पहेलुं स्थान कोनुं छे? तो के पहेलुं स्थान अहींया लखी आपणे पहेलुं स्थान। पछी 4.55 पछीनुं आ बीजुं स्थान 50 पछी 3 नंबर ऊपर आवे छे प्राची 4 नंबर ऊपर आवे छे सॉरी 3 नंबर 4.75 એટલે પહેલા નંબર ઉપર આવશે ચંપા, અમી બીજા નંબર ઉપર આવશે, ફેની ત્રીજા નંબર ઉપર આવશે, પ્રાસી ચોથા નંબર ઉપર આવશે, અને પછી છે 4.05 કરતાં નીચું હોય તો કયું છે? જીરો પાંચ કરતાં 35 મોટા છે કે 3.05? તો 35 એટલે 5 નંબર। તો પહેલું આવશે ચંપા પહેલા સ્થાન ઉપર, પછી અમી, પછી હેલી, પછી આવશે પ્રાસી, અને પછી આમાં આપણે એક મિન્ટુ નામનો છોકરો હતો એ 3.50 એટક્યો હતો, એને આપણે કટ કરી નાખ્યો છે આમાં। તો અહીંયા કોણ આવશે? હવે સંતુર આવશે ને, મિન્ટુને આપણે કાઢી જ નાખ્યો છે। આપણે 8 જણામાંથી 7 જ જણાની ગણતરી કરીએ, 1, 2, 3, 4, 5, 6 અને 7। પછી સેકન્ડ નંબર, તો કે હેલી અને ખુશીમાંથી વધારે લાંબો કૂદકો કોણે કર્યો? તો કે હેલી અને ખુશી। તો કે હેલીનું માપ જોઈએ, હેલી કેટલું દોર્યું? તો કે 4.50 અને ખુશી 3.05। તો હવે એમાંથી વધારે લાંબો કૂદકો કોણે માર્યો? તો કે હેલીએ। અને કેટલા મીટર લગાવ્યો? તો કે આના ખુશી કરતાં કેટલા મીટર લાંબો કૂદકો લગાડ્યો? તો કે 4.50 માઇનસ 3.5, તો કેટલા આવશે? 4 અને 10, 10 માંથી 5 જાય તો 5, 4 માંથી 0 જાય તો 4, અને 4 માંથી 3 જાય તો 1.45 મીટર હેલી અને ખુશીમાંથી હેલીએ ખુશી કરતા એક પોઈન્ટ 45 મીટર વધારે લાંબો કૂદાકો લગાવ્યો। ઓકે, પછી અમી સૌથી ઓછો કૂદકો લગાવી શકે? તો કે અમી છે એ સૌથી ઓછો કૂદકો લગાડ્યો? તો કે ના, અમી તો સૌથી વધારે કૂદકો લગાડેલો છે। ઓકે, અહીંયા સુધી રાખીએ, 52 નંબરના પ્રશ્નથી આપણે આગળ નેક્સ્ટ સેશનમાં ભણીશું।